ખાડાપુરવાનો શ્રમયજ્ઞ ભુજના રિક્ષા ચાલક રસ્તાના ખાડાપુરી કરે છે લોકલક્ષી કામ શહેરના રસ્તાઓ કે જેમાં ચોમાસા દરમિયાન ખાડા પડવા તે સામાન્ય બાબત બની ગઈ છે તેને રિપેર કરવાનું કામ આમ તો નગરપાલિકાનું છે પરંતુ ભુજના એક સજ્જન પોતાની રીતે કામ કરે છે સેવાભાવી રિક્ષા ચાલક હાજી મોહમ્મદ દરોજ સવારે એક કલાક સુધી રસ્તા પરના ખાડા પૂરવાનું સત્કાર્ય કરે છે શહેરના માર્ગો પર ચાલતા વાહનોને હાલાકી ન પડે તે આશયથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે તેમની આ લોકસેવામાં અન્ય રિક્ષા ચાલક મિત્રો પણ સાથ સહકાર આપે છે જિલ્લા મુખ્યમથક ભુજમાં પડેલા વરસાદ બાદ મોટાભાગના માર્ગો પર નાના મોટા ખાડા પડી ગયા છે આ ખાડાઓ દૂર કરવા માટે શહેરના સેવાભાવી રિક્ષા ચાલક હાજીભાઈ આગળ આવ્યા છે માત્ર માનવ સેવાના આશયથી તેઓ મિત્રોના સહકાર સાથે ખાડાઓ પર ડામર પાથરવાનું કામ કરે છે હાજીભાઈ સાથે વાત કરવામાં આવી ત્યારે પ્રથમ તો તેમણે ખાડાઓ પૂરવાના કામને જાહેર ન કરવા ઈચ્છા દર્શાવી હતી પરંતુ અત્યારના સમયે લોકોને પણની ફુરસદ નથી તે સમયે માત્ર સેવાભાવના સાથે કરવામાં આવતા કર્મની નોંધ લેવી ઘટે એમ સમજાવ્યા બાદ તેમણે પોતાની વાત જણાવી હતી તેમણે સહજ ભાવે કહ્યું કે એકાદ માસ પૂર્વે આરટીઓ કચેરી પાસેના માર્ગે એક ખાડાના કારણે સ્કૂટર ચાલક મહિલા પડીને ઈજાગ્રસ્ત થયા હતા તે સ્થળેથી થોડે દૂર સેન્ટ ઝેવિયર સ્કૂલ તરફના માર્ગે ઘણા સમયથી પડતર હાલતમાં ડામર પડેલો છે તેમાંથી થોડો ડામર રિક્ષામાં ભરી અકસ્માતવાળી જગ્યાએ રહેલો ખાડામાં ડામર પાથરી પુણ્ય કાર્ય કર્યું છે ત્યારથી ખાડાઓ પૂરવાની શરૂઆત કરી આગળ વાત કરતા કહ્યું કે આ કાર્યમાં અન્ય રિક્ષા ચાલક મિત્રો પણ સાથ સહકાર આપતા થયા અને હાલ 6 જેટલા મિત્રો દરરોજ સવારે 8-9 વાગ્યા દરમિયાન ડામર રિક્ષામાં લાવી શહેરના વિવિધ માર્ગો પર પહોંચી ખાડાઓની ભરપાઈ કરે છે આ કાર્યમાં તેમણે સબીર સરકી સુલતાન સરકી મોહમ્મદ રફીક બધા અને ઉંદા હાજી અબ્દુલ મદદરૂપ બની છે તેમ જણાવ્યું હતું મારું નામ લંગા હાજી મોહમ્મદ દાઉદ હું રિક્ષા ચલાવું છું છેલ્લા 35 વર્ષથી અને એ રિક્ષામાં ઠંડો પાણીનું કૂલર એમરજન્સી મેડિકલ સારવાર કીટ રાખું છું અને એના સિવાય હું સ્કૂલનું છોકરાઓનું વિદ્યાર્થીઓને મૂકવાનું લેવા મૂકવાનું કરું છું અને એના સાથે અમે 5-6 જણા છીએ તો 5-6 જણામાં અમે એક દિવસ છોકરાઓને મૂકવા જતા હતા એ દરમિયાન હું કને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બાજુમાં જ એક ખાડો છે તો એ ખાડાની અંદર એક બેન એ ખાડામાં આગળનો વ્હીલ આવતા બેન પડી ગયા તો પડી ગયા એટલે એમને અમે થોડોક લાગો એને એને ઊભો કરીને પછી ત્યાંથી તરત નીકળી ગયા પછી અમને એવો ખ્યાલ આવ્યો કે અમે ભેગા થઈને બધે મિત્રોને વાત કરી મારા સાથી મિત્રો છે એ લોકોને કીધું કે ભાઈ હલો આપણે સવારના આપણા પાસે એક કલાકનો ટાઈમ છે તો એક કલાક દરમિયાન આપણે આ વસ્તુ આપણે કરીએ તો તમે એમાં શું કહો છો મને સહયોગ આપો તો એ બધે મળીને કીધું કે ભલે આમાં આપણે સાથ સરકાર આપશું ને અમે બધા ભેગા મળીને આપણે આ કામ કરશું તો એ કામ કર્યા પછી આપણે જે સ્કૂલની આ બાજુમાં એક કોઈ કારણસર અહીંયા કને ડામરનો એક જથ્થો મૂકવામાં આવ્યો છે એટલે વર્ષ 1.5 વર્ષ થઈ ગયું એમને પડ્યો છે એટલે અમને ખ્યાલ આવ્યો કે હાલો આપણે આ ડામર કાઢી અહીંયાથી ને જે ખાડા છે એનું આપણે ખાડા પૂરીએ તો એ ખાડા પૂર્યા પછી અમારો હેતુ એ છે કે ભાઈ આ ખાડાની અંદર કોઈ જાનહાનિ ન થાય ખાડા પૂરી નાખીએ તો પછી કોઈ અકસ્માત ન થાય કોઈને લાગો ફટો ન થાય તો એના માટે અમે એ વિચાર કર્યો એટલે એ અમે ખાડા પૂરવાનું જ્યાં જ્યાં ભુજમાં અમે છે એ અમારી રીતે અમારાથી જેટલો થઈ શકશે એટલા સુધી અમે આ વસ્તુ કામ કરશું ક્યાં પણ કોઈ સંજોગે તંત્ર ત્યાં સુધી નથી પહોંચી શકતો તો હાલો આપણે તંત્ર નથી પહોંચી શકતો શું થયું તો આપણે એમાં આપણે હેલ્પ કરીએ તો તંત્રને નથી પહોંચ્યો એમનું પણ ઘણું કામ છે એના સાથે આપણે આ પણ આપણે કામ કરીએ તો એ આપણો જ છે ને આજે આપણે જ નહીં કાલે બીજો કોઈ હશે એમાં કોઈને પણ કંઈક જાણાની ન થાય ને આપણે જે કામ કરી છીએ કોઈને બતાવવા માટે નથી કરતા કે કોઈને જોઈને નથી કરતા આપણે તો ઉપરવાળો આપણા માટે આ કામ કર્યા પછી એ રાજી થાય ભગવાન અલ્લાહ ઈશ્વર એ રાજી થઈ જાય અને આપણો જે કામ છે એનું મકસદ એ જ છે કે કોઈને નુકસાન ન થાય હા ડામર છે એ અમે સવારના અહીંયાથી પહેલો છોકરાઓનો એક ફેરો હોય એ અમે કરીને પછી અમારા સાથી મિત્રો છે એ લોકોને બધા ભેગા થઈને અહીંયા કને જે ડામર છે એને કાઢવાનું કામ કરે અને એ કાઢવા પછી થોડોક ભેગો કરીને રાખે એટલે એના પછી એક કલાક પછી અમે વરી પાછો રિટર્ન આવીએ રિટર્ન આવીને એ અમારા બે છકડામાં એક રફીકભાઈનો છકડો છે એક મારો છકડો છે એ છકડાની અંદર એ અમે માલ ભરીએ અને માલ ભરીને પછી અમે અહીંયાથી નીકળીએ છીએ 4-5 જણા તો એ જ્યાં જ્યાં અમને લાગે કે જગ્યામાં જરાક વધારે ખાડો છે અહીંયા અવર જવર વધારે છે તો અહીંયા કને ખાડા જે પૂરવાનું છે અમે કામ ચાલુ કરીએ અહીંયા કને